हेलो हेलो, तो जे लेक्चर आपणे अधूरो रही गयो तो एमां दाखला नंबर बे सुधी आपणे पहोंचेला हता। हवे आपणे दाखला नंबर बे मां 14 संख्या आपेली छे। हवे हुं तमने धोरण 8 मां जेटलो आवे छे एटलू करावानो छुं। तो 14 मां मारे पायथागोरसनी 3 त्रिपुटी लेवानी छे। हवे आ पायथागोरसनी 3 त्रिपुटी तमने लास्ट लेक्चर मां जे समझायेली हती के 2n n स्क्वेर माइनस 1 અને n સ્ક્વેર પ્લસ 1। તો 2n ની કિંમત મને આપેલી છે 14। તો આ બે ને હું ઓલી બાજુ લઈ જાઉં, ગુણાકારમાં છે એટલે તરત એ ભાગાકારમાં આવી જાય। તો n બરાબર 14 માઇનસ 2 એટલે n બરાબર મને 7 મળે। તો મારે હવે અહીં માત્ર n ની કિંમત મૂકવાની છે, એટલે કે 7 નો સ્ક્વેર માઇનસ 1 7 નો સ્ક્વેર પ્લસ 1 49 માઇનસ 1 બરાબર 50। 7 નો સ્ક્વેર થશે, સોરી, 7 નો સ્ક્વેર 49 માઇનસ 1 બરાબર 48 અને 7 નો સ્ક્વેર 49 પ્લસ 1 બરાબર 50। ભૂલથી પણ અહીં તમે 7 ત્રિપુટીમાં ના લેતા, કારણ કે ત્રિપુટીનો એક આંકડો તો તમને આપેલો છે, તમારે બે આંકડા હવે ગોતવાના છે। તો અહીં માત્ર તમારો જવાબ આવશે પાયથાગોરસની ત્રિપુટીનો, અહીં પાયથાગોરસની ત્રિપુટીમાં 14 48 અને 50 આ 3 ત્રિપુટી તમને મળે। મિત્રો, પછીના બે દાખલા તમને ગણવામાં આવેલા છે, ગણો છો જે તમે, એનો જવાબ માત્ર હું તમને આપું છું। 16 સંખ્યા તમને આપેલી છે અને ભાગાકાર કરો, 16 ના અડધા 8 થશે, 2n બરાબર 16 અને n ના છેદમાં 2 તમે કરો, 16 ના છેદમાં 2 એટલે n બરાબર તમને 8 મળશે। 8 નો વર્ગ 64 થાય અને 64 માં તમે 1 પ્લસ કરો ને 1 માઇનસ કરો એટલે 63 65 તમને મળે। તો ત્રિપુટી તમને મળશે 16 64 65। દાખલો આ રીતે તમારે ગણવાનો થશે અને ત્રીજાનો માત્ર જવાબ બોલું છું, દાખલો પૂરેપૂરો તમારે ગણવાનો થશે, એનો જવાબ થશે 18 80 અને 82। તો આ થઈ તમારી પાયથાગોરસની ત્રિપુટી। તો હવે દાખલા નંબર આપણે અહીં 4 પૂર્ણ કરેલ છે 6.2 ના, હવે આપણે જઈ રહ્યા છીએ 6.3 તરફ। તો આપણે તો આપણે 6.3 દાખલા નંબર 1 જોઈ લઈએ। નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળના એકમનો અંક કયો હશે તે તમારે કહેવાનું હશે। આપણે 6.1 માં એક દાખલો જોયો હતો કે નીચે આપેલ સંખ્યાના વર્ગ કરતા એકમનો અંક, જો વર્ગ કરવાનો હોય તો પાછળના એકમનો અંક વર્ગ કરી સીધું જવા દેવાનું, પણ અહીં તમને વર્ગમૂળના એકમનો અંક પૂછેલો છે। એક દાખલો આપણે છે 6.1 માં જોયો તો એ જોઈ લઈએ। તો આપણે શરૂઆતમાં પહેલા એક દાખલો વર્ગ કરતા એકમનો અંક આપણે જે ભણી ગયા છીએ એ જોઈએ, એટલે તમને ખ્યાલ આવે આ ફેર શું છે। દાખલા તરીકે મારે 2 2 3 4 નો વર્ગ કરતા એકમનો અંક સુમળી જોવું હોય તો મારે 4 નો વર્ગ કરી 4 × 4 અને એકમનો અંક મને મળે 6। તો 4 નો વર્ગ કરતા એકમનો અંક મને 6 મળે, એટલા માટે 22 34 નો એકમનો અંક કરતા મને વર્ગ કરતા એકમનો અંક મળે 6। પણ દાખલા નંબર 3 માં મને કીધેલ 1 માં મને કીધેલું છે કે મારે તો વર્ગમૂળના એકમનો અંક શું કરવાનો છે, એટલે કે 9801 નું વર્ગમૂળ કરતા એકમનો અંક શું મળે। તો પહેલા તો આપણે વર્ગમૂળ કરતા એકમનો અંક શું મળે એ જોવું પડે। હવે સિમ્પલ વસ્તુ તમને શીખવાડું છું,
કે જે સંખ્યાનો ઊંધું જાણું છે આપણે, એક એક જે સંખ્યાનો એકમનો અંક એક હોય તેનું તમે વર્ગમૂળ કરો તો હંમેશા તમને કાં તો 9 મળે અને કાં તો 1નો વર્ગ 1 મળે, એટલે આ તમને 2 મળી શકે. ત્યારબાદ ચારમાં જોઈ લઈએ, તો જે સંખ્યાનો એકમનો અંક 4 હોય અને તમે એનું વર્ગમૂળ કરો તો કાં તો 8 મળે અને કાં તો 2 મળે. યાદ રાખજો, બે મળે કાં તો 8 મળે. ત્યારબાદ 9 અને 9, તો 9નું વર્ગમૂળ કરો તો એકમનો અંક કાં તો તમને 3 મળે અને કાં તો 7 મળે. ત્યારબાદ તમારે 6 એકમનો અંક લ્યો, કાં તો 4 મળે કાં તો 6 મળે. 5 અને 0 એવી વસ્તુ છે કે 5નું 5 મળશે અને 0નું 0 મળશે, એટલે એને યાદ રાખવાની જરૂર નથી. આ કોષ્ટક તમારે યાદ રાખો તો પણ ભલે અને આ કોષ્ટક યાદ રાખો તો પણ ભલે. સિમ્પલ વસ્તુ છે, 1 4 9 6 લખી, 14 6નું લખી અને અહીંયાથી ઊંધી 1 2 3 4 કરી નાખવાનું, 6 7 8 9 કરી નાખવાનું. આ વસ્તુ તમને આગળ જતા કામમાં આવશે, યાદ રાખજો. હવે દાખલાની હું શરૂઆત કરવા જઈ રહ્યો છું. તો 98 01 નો વર્ગમૂળનો એકમનો અંક શું મળે? તો અહીંયા લખેલું જ છે કે 1 જેનો એકમનો અંક હોય તેનું વર્ગમૂળ તમે કરો તો તમને કાં તો 1 મળે કાં તો 9 મળે છે. હું લખી દઉં, 98 01 નું વર્ગમૂળ કરતા એકમ નો અંક કેટલો મળે? 1 અથવા 9 મળે. તો બધા દાખલામાં તમારે આ રીતે લખવાનું છે. દાખલા નંબર 2 માં 99 8 56, તો 6નું એકમનો અંક શું મળે અહીંયા જોઈ લેવાનું. તો 99 8 56 બીજી રકમ છે, તો 99 8 56 માં વર્ગમૂળનો એકમનો અંક કરતા કાં તો 4 મળે કાં તો 6 મળે. એવી જ રીતે 99 801 છે, તો એ તો પેલા દાખલા જેવું જ લખવાનું થશે. ચોથા દાખલામાં એકમનો અંક 5 આપેલો છે, તો 5નું વર્ગમૂળ કરતા એકમનો અંક શું મળે જોઈ લો. તો કે 5નું વર્ગમૂળ કરો તો એકમનો અંક 5 જ મળે છે. તો અહીં તમારો દાખલા નંબર 1 પૂર્ણ થાય. હવે આપણે દાખલા નંબર 2 જોવાનું છે. કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર જણાવો કે નીચેના પૈકીની સંખ્યા વર્ગમૂળમાં પૂર્ણ વર્ગ નથી. જણાવો કે નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હવે તમારે જોવાનું શું છે, મેં તમને આની પહેલા જ્યારે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે લખાવેલું હતું કે જે સંખ્યાનો એકમનો અંક 2 3 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી, અને જે સંખ્યાનો એકમનો અંક 2 3 7 8 માંથી ન હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ છે. એકદમ સિમ્પલ દાખલો છે. અહીં તમારે જોવાનું શું છે, અહીં તમારે જોવાનું શું છે કે કઈ સંખ્યાનો એકમનો અંક કયો છે. જો 2 3 7 8 હોય તો તરત કહી દો કે ભાઈ વર્ગમૂળ નથી, આનો વર્ગ નીકળે નહીં એટલે આ પૂર્ણ વર્ગ નથી. પણ જો ના હોય તો કયો કે પૂર્ણ વર્ગ છે. હવે દાખલા નંબર 1 માં અહીંયા 2 નો દાખલા નંબર 1 માં પેલું તમને આપેલું છે 153. હવે 153 તો અહીં પૂર્ણ વર્ગ છે કે નહીં મારે જોવું હોય તો 153 માં એકમનો અંક 3 છે એ તમારું કારણ બન્યું.
એટલે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, કારણ કે તેનો એકમનો અંક 3 છે. આ રીતે તમારે લખવાનું આવશે. ત્યારબાદ દાખલા નંબર 2 અને 3 257 અને 408 આમાં પણ આ જ રીતે લખવાનું છે કે આપેલ સંખ્યાનો એકમનો અંક 7 છે તેથી તે પૂર્ણ વર્ગ નથી, અને ત્રીજામાં આપેલ સંખ્યાનો એકમનો અંક 8 છે તેથી તે પૂર્ણ વર્ગ નથી. દાખલા નંબર 4માં રકમ તમને આપેલી છે 441. તો 441 માં એકમનો અંક 1 છે તેથી તે પૂર્ણ વર્ગ છે. તો તમે આખું લખજો, હું બોલું છું માત્ર. 441 નો એકમનો અંક 1 હોવાથી તે પૂર્ણ વર્ગ છે. અને તમારે 441 નું વર્ગમૂળ તમને ખ્યાલ હોય તો 441 નું વર્ગમૂળ 21 થાય. તો આ થયા તમારા દાખલા 2. ત્યારબાદ હજુ તમે આગળ છે એ દાખલામાં પુનરાવર્તિત બાદબાકી, અવિભાજ્ય અવયવીકરણ, અને એક હજી આવે છે ભાંગાકારની રીત. આ આપણે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.